तो बेपोर जो वावाजोडू खूब ज नजीक आ गयु अपना संवाददाता है रौनक वर्मा के जे अत्यारे जाखौ बंदर पर है जे हॉटस्पॉट मानवा आवी रह्यु छे। रौनक हॉटस्पॉट प्लेस पर तमे अत्यारे उपस्थित छो जाखौ बंदर पर हवे मात्र 9 कलाकनी अंदर मोटी तबाही मची शके छे ए पहेलाना केवा दृश्यो छे शुं स्थिति छे। हाँ बिल्कुल थी जे प्रकारे पाछला 7 दिवस थी जे वावाजोडू अरब सागर में उभू थयुं छे अने सतत गुजरात ना दरिया किनारे आगळ वधी रह्युं छे तेमां जखो अने लखपर जे विस्तार नी आजूबाजू जे लेन्डफॉल थाय तेवी पूरेपूरी शक्यताओ आपवामां आवी रही छे। ते पहेला एटले के वावाजोडा पहेलानी स्थितिमां जे वहीवटी तंत्र छे ते पोतानी कामगीरी करी रह्युं छे अने अंदाजित 20 किलोमीटरना रेडियसमां आवती तमाम मानव वस्ती अहींयाथी खसेडी लेवामां आवी छे। आप दृश्य जोई रह्या छो नलिया अने जखो ने कनेक्ट करतो आ जे मार्ग छे ते सुमसाम भासी रह्यो छे। अहींया रहेली तमाम जे वस्ती छे मानव वस्ती तेने ऑलमोस्ट खाली करी देवामां आवी छे। जे प्रकारे जखो नी वात करवामां आवे तो जखो बंदर पण अत्यारे सुमसाम जोवा मळी रह्यु छे। जे बोट सामने नीचे दरियामां जोवा मळती होय छे ते हवे दरिया किनारे लांगरेली जोवा मळी रही छे। आपणे थोड़ेक दूर जखोना केटलाक गामोमां उभा छे अहींया केटलाक लोको पण आपणी साथे हाजर छे तेमने पूछू छू काका पाछला 4 દિવસ થી અહીંયા શું પરિસ્થિતિ છે અને તમે શું જોઈ રહ્યા છો અહીંયા? વાવાઝોડું જેવું દેખાય છે એમને બરાબર ને? અચ્છા કાકા તમે કેટલા વર્ષથી યાર છો અને આવી પરિસ્થિતિ તમે કેટલી વખત જોઈ છે? મેં આ બીજી વાર જોઈ છે। અચ્છા આની પહેલા ક્યારે જોઈ હતી? પહેલા કઈ લગભગ વાવાઝોડું આવ્યું કેમ સાલ આવ્યું? તમારા અનુભવ પ્રમાણે શું માનો છો આ વાવાઝોડું કેટલું મજબૂત હોઈ શકે છે? મજબૂત તો અમને વિચાર થાય ખાલી અહીંયા ઉભા થાય જો ને આ બાવળ સાવચેતી લેવા માટે સાવચેતી રાખવી જ પડે આ વાવાઝોડું જે બધા જોવે છે બધા શક્યતા સાચી છે ને બરાબર? હવે તમે એમ લોકોને શું કહેશો જાન હશે તો ફરી એક વખત પણ ઊભું થઈ શકશે શું સલાહ આપશો લોકોને? 100% ઈ જ સલાહ આપવાની જાન હશે તો બધું થશે જો જાન જ નહીં હોય તો શું થવાનું છે કાંઈ નથી થવાનું। અનુભવી વ્યક્તિઓ અહીંયા હાજર છે તેઓ કહી રહ્યા છે તેમના જીવનમાં 2 વખત આ પરિસ્થિતિનો સામનો તેઓ કર્યો છે। અગાઉ પણ એક વાવાઝોડા દરમિયાન જે સામનો છે તેમણે કર્યો છે અને ત્યારબાદ માત્ર બીજી વખત આટલું મજબૂત જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેઓ જોઈ રહ્યા છે। અનુભવી હોય બિન અનુભવી હોય નિષ્ણાંત હોય કે વહીવટી તંત્ર હોય તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે ખૂબ ઓછામાં ઓછું જાનમાલનું નુકસાન થાય। જે પ્રકારે ગઈકાલે પણ સતત લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને જખો ઉપર ગઈકાલે જે રીતે માહિતી મળી રહી હતી 4 લોકો જે એક ટાપુ પર ફસાયા હતા અને ત્યારબાદ વહીવટી તંત્ર સક્રિય થયું હતું અને એનડીઆરએફ એસડીઆરએફની મદદથી તેમને સુધી પહોંચવાની પણ પ્રયાસ થઈ રહ્યો હતો। અત્યારે આપણે સતત જે લોકો છે તેમના સંપર્કમાં છે હવે દિવસ દરમિયાન કયા પ્રકારની સાવચેતી રાખવી તેના પર પણ વહીવટી તંત્રની નજર રહેશે। પરિસ્થિતિ ખૂબ જ આગળ જતા વણસી શકે છે કેમ કે હવે માત્ર વાવાઝોડાનું જે લેન્ડફોલ થવાનું છે એ 9.5 કલાક જેટલો સમય જ બાકી રહ્યો છે। જખો બંદર છે જખોનો જે દરિયા કિનારો છે ત્યાં બપોર જોઈ લેન્ડ કરવાનું છે જેના કારણે અત્યારથી જ પરિસ્થિતિ ત્યાં ખૂબ જ ભયાનક બની ગઈ છે। દરિયામાં કરંટ આવી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે।